ધોરણ દસ ગણિત આકરા શસ્ત્ર સ્વાધ્યાય તેર પોઈન્ટ બે આપણે જોવાના છે અને સ્વાધ્યાય તેર પોઈન્ટ બે નો આ પહેલો દાખલો છે એમાં આપણને ઉંમર આપેલી છે અને ત્યાર પછી આપણને દર્દીઓની સંખ્યા આપેલી છે એના પરથી આપણે બહુલક શોધવાનું છે અને મધ્યક શોધવાનું છે અને જ્યારે બહુલક અને મધ્યક શોધવાનું હોય ત્યારે ખૂબ જ અગત્યનો દાખલો આપણે સમજી શકીએ સૌપ્રથમ આમાં સૌથી મોટી આવૃત્તિ જે છે સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો સૌથી મોટી આવૃત્તિ ત્રેવીસ છે આ ત્રેવીસ ને આપણે શું ધારવાનું ખાસ ધ્યાન આપજો જે આપણને આપેલું છે એને પહેલા ત્રેવીસ ને એફ વન ધારી દેવાનું જ્યારે બહુ હોય ત્યારે ત્રેવીસ ને શું ધારી દેવાનું એફ વન ત્રેવીસ ની ઉપર એટલે આગળ આગળ કેટલા છે એકવીસ એને એફ જીરો ધારી દેવાનું અને પછી એફ ટુ એટલે ત્રેવીસ પછી આ ત્રેવીસ ની આગળ એફ જીરો અને ત્રેવીસ ની પાછળ એટલે એફ ટુ ચૌદ ધરી દેવા ત્રેવીસમાં જે વર્ગ છે એ વર્ગમાં કેટલા છે પાંત્રીસ એની ઉધવસી માં અને આની આગળના વર્ગની ઉધવસી માં એની લેવાની એટલે આ બે કેટલા છે પાંત્રીસ આ તમે જે રીતના તમે લખ્યું હોય આ રીતના સમજો કે પચીસ થી પાંત્રીસ અને પછી પાંત્રીસ થી પિસ્તાલીસ તો આ બે વચ્ચેની અઢસી એટલે એલ લેવાનો એલ બરાબર પાંત્રીસ છેદમાં બે એવું કહેવાય એટલે પાંત્રીસ જ આવવાના છે

પેલા ઉપર લખવાનું એફ વન માઇનસ એફ જીરો અને નીચે લખવાનું ટુ એફ વન આપ પાંત્રીસ થી પિસ્તાલીસ છે એને આગળના વર્ગનું બે લીધા ચોત્રીસ હોય ને આ 35 હતો 34 35 2 એટલે 34.5 પોઈન્ટ પાંચ બંને 35 છે એટલે પાંત્રીસ જવાના જે આપણે આગળ જોયું એફ એફ વન કોને તરવાનું આપણે જે છે તે સૌથી મોટી આવડતી એટલે એની આગળની એટલે એકવીસ જેટલા છે એફ જીરો એટલે એની આગળની આ એફ જીરો ઉપર બી એફ જીરો જ આ બી એફ જીરો એટલે એની આગળની એની આગળની એટલે એકવીસ અને એફ ટુ એટલે એના પછીની એટલે ચૌદ એટલે ઉપર જે આવે ને એ જ નીચે બી આવે યાદ રાખવાનું ખાલી પાછળનો આંકડો જરાક અલગ આવે બાકી ઉપર નીચે જે સેમ જ છે ને બે અને એચ બરાબર આપણે કેટલા લીધા હતા બધા વચ્ચેનો ગેપ જેમાં સમત એના વચ્ચે પાંત્રીસ થી પિસ્તાલીસ એટલે દસ એને વર્ગ લંબાઈ કહેવાય ઓકે એટલે એ પણ આવી ગયું હવે શું કરવાનું આપણે તો પાંત્રીસ છે બે લખી દેવાના ત્રેવીસ માંથી એકવીસ જઈએ તો કેટલા વધે બે ત્રેવીસ દુ છેતાલીસ એકવીસ અને ચૌદ અને ગુણ્યા દસ પાંત્રીસ લખી દેવાના વત્તા ઉપર તો બે છે જ છેતાલીસ લખવાના અને આ એકવીસ અને ચૌદ બંને ઓછા છે એટલે બંને ઓછાનો સરવાળો કરીએ તો પાંત્રીસ થઈ જાય એકવીસ ને ચૌદ અને ગુણ્યા દસ ફરીથી શું કરવાનું હવે પાંત્રીસ છે બે ત્યાં લખવાના જ વત્તા ઉપર બે છે એ બે નો ગુણાકાર દસ સાથે કરે એટલે વીસ થઈ જાય અને નીચે છેતાલીસ માંથી આપણે બાદ કરવાના પાંત્રીસ એટલે અગિયાર આવે હવે આ દાખલો અહીંયા લઈ લેવું એટલે આપણી જગ્યા થોડી બચી જાય એટલે પાંત્રીસ છે જ અને આ વીસ વત્તા વીસ ભાગ્યા અગિયાર કરવાના એટલે અહીંયા આપણે કરીએ વીસ ભાગ્યા અગિયાર અગિયાર એકુ અગિયાર કેટલા વધ્યા નવ જીરો ઉતાળીએ ઉપને એટલે પોઈન્ટ આવવાનો અગિયાર અઠામ અઠ્યાસી

પાંત્રીસ ને એક એટલે છત્રીસ પોઈન્ટ આઠ આવે કેટલા આવે છત્રીસ પોઈન્ટ આપેલી છે અને કેવી આપેલી આપેલી છે છે વર્ષમાં એટલે વર્ષ આપણો બહુલક આવે એટલે બહુલક નો જવાબ આપણને આવી ગયો ત્યાર પછી આપણને પૂછેલું છે કયું મધ્યક બી શોધવાનો છે તો પહેલા આપણે રકમ લખી દે જે આપેલી છે તે અહીંયા વર્ગ લખીએ અહીંયા આવૃત્તિ એટલે કે એફઆઈ લખીએ વર્ગ આપેલા છે પાંચ થી પંદર પંદર થી 25 પચીસ થી પાંત્રીસ પાંત્રીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પંચાવન અને પંચાવન થી પાસઠ આ વર્ગ આપેલા છે અને બાજુમાં આવૃત્તિ આપેલી છે છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ અને પાંચ આ રકમ આપણે આપેલી અહીંયા આવું તમે બહુલકમાં માં લખે તો બી ચાલે છે પણ બહુલક માં આપણે સતત માં છે જેથી બે વાર આપણે બનાવવું નહીં પડ્યું બરાબર ને ચલો હવે આપણે શું કરવાનું તો હવે આપણે xi શોધવાનું એટલે કે મધ્ય કિંમત મધ્ય કિંમત એટલે બંને વચ્ચેની કિંમત તો તમારે શું કરવાનું વચ્ચેની કિંમત 5 10 આ બંનેનો સરવાળો કરવાનો એટલે 5 10 ભાગ્યા 2 5 ને 10 કેટલા થાય એ સોરી 5 ને 15 છે એટલે કેટલા થાય 20 થાય 20 ભાગ્યા 2 એટલે 10 એટલે પહેલામાં દસ પછી બધા વચ્ચે દસ દસ નો ગેપ છે એટલે દસ ઉમેરી દેવાના વીસ પછી ચેક બી કરવાનું પંદર ને પછી એટલે ચાલીસ થાય ચાલીસ ભાગ્યા બે એટલે વીસ પછી ત્રીસ પછી ચાલીસ પછી પચાસ અને સાઈઠ આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે એકસો વીસ થાય એકસો વીસ ભાગ્યા બે એટલે સાઈઠ આવી જાય બહુ ઈઝી રીતે કરવું હોય તો પણ થઈ જાય આ બંનેનો ગુણાકાર કરી દેવાના આઈ એ પણ રીતે કરી શકાય પણ આપણે એક બીજી રીતે શોધીએ અને એ રીતે કઈ જ નીકળવાનું એ ધારી દેવાનો વચ્ચે કોઈ બી એક જગ્યા તમે ધારી દેવા જ્યાં ધારવો હોય ત્યાં સમજો કે આપણે આ ચાલીસ છે અને એ ધારી લે આ ચાલીસ ને શું ધારી તો જ્યાં એ ધારે ત્યાં જીરો મૂકવાનો ઉપર માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી નીચે વન અને ટુ એવું નથી કે ચાલીસ અને એટલે છ તારી અઢાર એટલે ગુણાકાર નાનો થઈ જાય આ જે કરશે ને આપણે તો ગુણાકાર બહુ મોટો થશે એકવીસ ને બધાનો ગુણાકાર કરવામાં તકલીફ પડે અગિયાર ટુ બાવીસ બહુ ઝડપથી થઈ જાય એકવીસ એકવીસ પછી જીરો ચૌદ એકુ ચૌદ અને પાંચ દો દસ ઓછા ઓછાનો સરવાળો કરવાનો અને વત્તા સરવાળો આ ઓછાનો સરવાળો ચાલીસ ચાલીસ ને એકવીસ એટલે એકસઠ થાય કેટલા આવે માઇનસ એકસઠ અને આ બે નો સરવાળો કરે તો વત્તા ચોવીસ આવે હવે એકસઠ માંથી ચોવીસ ને બાદ કરી નાખીએ ચાલો એકસઠ અને ચોવીસ ઉપર એક જ છે એટલે અગિયાર થઈ જાય ને અહીંયા પાંચ થઈ જાય અગિયાર માંથી ચાર જાય તો સાત અને પાંચ માંથી બે જાય તો ત્રણ એટલે જવાબ આવે સાડત્રીસ પણ કેવા માઇનસ ઓકે હવે આપણે મધ્યક નું સૂત્ર મૂકી દેવાનું મધ્યક એટલે એક્સ બાર એનું સૂત્ર આપણે મૂકી દઈએ ચલો સૂત્ર મૂકી એ વત્તા એચ અને પછી સિગ્મા એફ આઈ અને છેદમાં સિગ્મા એફ હવે આ સૂત્ર મૂકે એવું જોઈએ ને આ એચ ને આ બાજુ પાછળ મૂકે તો પણ સિગ્મા એફઆઈ એફઆઈ એટલાનો સરવાળો આજે શું છે છ ને અગિયાર સત્તર અથવા છ સાત આઠ અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ને પાંચ વીસ જીરો

ત્રણસો ને વીસ એમાંથી સાડત્રીસ ને બાદ કરવાના ત્રણસો ને વીસ માંથી સાડત્રીસ ને બાદ કરી નાખીએ ત્રણસો વીસ અને સાડત્રીસ અહીંયા કેટલા છે બત્રીસ એની જગ્યાએ એકત્રીસ થઈ જાય અહીંયા એ જ રીતના તમે કહો એના કરતા તમારે

પાંચ અને એને લખવાનું પાંત્રીસ આમ દવાખાના શું કીધું છે આપણને જો દવાખાનામાં દાખલ દર્દીઓની સંખ્યા અને એનું અર્થઘટન કરવાનું છે અર્થઘટનમાં આપણે કરવું તો કરી શકીએ કે દવાખાનામાં મહત્તમ દર્દીઓની સંખ્યા કેટલી તો પોઈન્ટ આઠ જે બહુ લખાયું અને સરાસરી સરાસરી કેટલી તો અથવા એની કહેવાય એટલે એનું અર્થઘટન કરેલું કહેવાય એટલે ખૂબ અગત્યનો દાખલો હતો એકદમ જ સરળ રીતે આપણે દાખલો કહેવાનો પ્રયત્ન કરેલો છે દાખલો સમજાયો હોય વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો આભાર